नमस्कार मित्रों, गुजरात विधानसभा 2022 चूंटणी हवे नजीक आवी रही छे अने गणतरीना दिवसों, कारण के नवमो महीनो जवानी तैयारी में, दसमामां दिवाळी, अग्यारमामां कदाच राजकीय पक्षों तैयारी करे अने बारमा महीनामां चूंटणी आवी पण जाय त्यारे मतदारों पासे खूब महत्वनो समय छे कि 5 वर्ष आपणे बगाड़वा कि 5 वर्षमां केवो उमेदवार लई आवो। अत्यारे मा न्यूजनी टीम 182 सीट पर ग्राउंड जीरो पर रिपोर्टिंग कर्युं छे। 1 થી 8 सीट सुधी अत्यारे काम पती गयुं छे। हवे नवमी सीट एटले के धानेरा विधानसभा, नवमी बैठक धानेरा विधानसभा में चित्रण केवुं होय त्यारे अहींया चोकड़ी में आवता, आ कारगिल चोकड़ी कहेवाय, अने चोकड़ी में अत्यारे एक विद्यार्थी जे भारतनुं भावि छे अने एमना विचारों जाणशुं कि धारासभ्य केवो होवो जोईए, कारण के यूथ जे छे ए भारतनुं एक करोड़रज्जु छे અને યુવાન વગર કોઈ પણ દેશ આગળ ન વધી શકે ત્યારે એવા જ એક મિત્રને મળશું। શું નામ છે તમારું? મારું નામ કમલેશ છે। કમલેશ, આપનું નામ બોલો। મારું નામ ચૌધરી કમલેશભાઈ છે। જી હા, કમલેશભાઈ ખાસ કરીને શું કરો છો અત્યારે? અમે સ્ટડી કરીએ છીએ, છેલ્લા ગવર્નમેન્ટ ગુજરાતની એક્ઝામ માટે। એક્ઝામ આપો? જીપીએસસી, યુપીએસસી? નહીં, ક્લાસ 3નું। ક્લાસ 3નું, વેરી ગુડ। અભ્યાસ શું કરો છો તમે અત્યારે? બીબીએ કરેલું છે। બીબીએ કરું છું, હા। તમારી દ્રષ્ટિએ ધારાસભ્ય કેવો હોવો જોઈએ? અમારી દ્રષ્ટિએ ધારાસભ્ય સારો હોવો જોઈએ, જે 2018 ભાજપ સરકારમાં છેલ્લા 10 જેવા પેપર ફૂટે છે, કંઈ એક્શન લીધા નથી એની પાછળના। કેટલું દુઃખ થાય જ્યારે એક વ્યક્તિ તૈયારી કરી, તમે રાતના જાગતા હશો 1-2 વાગ્યા સુધી, ઘરે માતા પિતાને પણ એક સ્વપ્ન હોય કે આપણો દીકરો જે છે આગળ વધે, અને તમારા મિત્ર સર્કલમાં પણ ઘણા લોકો જોબમાં લાગી ગયા છે, ત્યારે પેપર ફૂટતા કેટલું દુઃખ થાય છે? પેપર ફૂટતા ઘણું દુઃખ થાય, કેમ કે છેલ્લા 4-1 વર્ષથી મહેનત કરીએ છીએ અને જ્યારે આપણે વારો ના આવે એટલે દુઃખ તો થવાનું છે એ વાતે। તો આ આપણી સિક્યુરિટી ઓછી છે કે પછી અંદર જ ક્યાંક લોલમ લોલ ચાલતી હશે? કારણ કે એ લોકોને કદાચ અહેસાસ નહીં થતો હોય જ્યાં પેપર ફોડતા હશે પૈસા માટે, કારણ કે એક ચકલું પણ ફરકી ન શકે એટલી સિક્યુરિટી, તેમ છતાં પેપર ફૂટી જાય તો આ કેટલી બેદરકારી કહેવાય? આ બેદરકારી જ કહેવાય, છેલ્લા 10 પેપર ફૂટ્યા છે, અમુક સમયથી અંદરના અંદર ફોડી રહ્યા છે પેપરો। આપણે ખાસ કોઈ પક્ષની વાત ન કરી, પણ એક આશાનું કિરણ અત્યારે જે છે એ એવું આવ્યું છે કે 2022 ચૂંટણી આવી છે અને આપણે એટલે કે વોટર્સ એક એવી સરકારને નિમી શકીએ, તો શું લાગે, સત્તા પરિવર્તન આવશે કે ફરી પાછું એ જ સત્ય? પરિવર્તન તો આવું શક્ય જ છે, કેમ કે આ છેલ્લા અમે વર્ષ 2018 દેખતા આવીએ તો બધું ગરબડ જ લાગે રહે, એટલે વિદ્યાર્થીઓ બહુ દુઃખી છે। હા જી, અંતિમ પ્રશ્ન, ખાસ કરીને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રિપાંખીઓ જંગ હશે અત્યારે, શું લાગે છે કે ચિત્રણ કેવું હશે ચૂંટણીમાં? આમાં તો અમે કહીને કહી શકીએ નહીં, કેમ કે આ કોને પક્ષ ભારી છે એ તો। તો ખૂબ સરસ વાત કરી મિત્રે, અને અભિનંદન આપીશ પહેલાં તો ભાઈને, પટેલ ચૌધરીભાઈને, કલ્પેશભાઈને, કમલેશભાઈ, તો કમલેશભાઈને અભિનંદન કે એક આજે બોલવું ને મિત્રો, કારણ કે મીડિયા જે છે ને, અમે કાંઈ એવું નથી કે હવે કોઈ પણ ચિત્રને મૂકી દીધું, કારણ કે પ્રજાનો અમે અવાજ છીએ, મીડિયા એટલે મીડિયેટર, સરકાર અને પ્રજા વચ્ચેની કડી કોઈ હોય તો મીડિયા છે, લોકશાહીનો 4થો સ્તંભ છે, પણ જો આવા કોઈ વ્યક્તિ બોલશે જ નહીં એટલે સૌપ્રથમ અમે અહીંયા એન્ટર થયા ધાનેરામાં અને પ્રથમ વ્યક્તિ જ અમને બોલવાવાળી મળી અને વિદ્યાર્થી મળી, એટલે અમને ખૂબ આનંદ થાય છે કે આવા વિદ્યાર્થીઓ જે છે એને આગળ આવવું જોઈએ, પોતાના પ્રશ્નો માટે અવાજ ઉપાડવો જોઈએ, તમે નહીં બોલો તો તમને કોઈ જ ન્યાય નહીં મળે, એટલે બોલવાનું શરૂ કરો, પૂછવાનું શરૂ કરો, કારણ કે લોકશાહી આપણા થકી છે, આ કોઈ રાજાશાહી કે સરમુક્તાશાહી નથી, આપણા થકી, આપણા દ્વારા એટલે કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતી વ્યવસ્થા એટલે કે લોકશાહી, અબ્રાહમ લિંકને જેમ કહ્યું છે, તો એ વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ન ખરડાય એના માટે તમારી જવાબદારી છે, એટલે કે મતદારોની જવાબદારી છે। અંતિમમાં, વોટિંગ કર્યું છે અત્યાર સુધી? હા, અત્યાર સુધી વોટિંગ 18 વર્ષ થઈ ગયા છે? હા, થઈ ગયા છે। ઓકે, તો તમારા માધ્યમથી જ હું યુથને અપીલ કરવાનું કહીશ કે જો જે પ્રથમ વખત વોટ કરશે, છોકરા છોકરીઓ અત્યારે જે આવશે 18 વર્ષ, તો એમને શું અપીલ કરશો કે વોટિંગ કેટલું જરૂરી છે? વોટિંગ તો ખાસ જરૂરી છે, કેમ કે આપણે જ ચૂંટવાનું હોય છે લોકશાહીમાં, એટલે જરૂરી છે। અને મિત્રો, તમને જણાવી દઉં કે ઘણીવાર સારા નેતા 1-2 વોટથી કે 10 વોટથી રહી જતા હોય છે, ત્યારે તમને અફસોસ થશે, એટલે હું વોટ નહીં કરું તો ચાલશે એ માનસિકતા કાઢી અને તમામ જે પ્રથમવાર વોટ કરવાના છે એ વોટિંગ કરી અને અમે આ મેસેજ આપીએ છીએ। દર્શક મિત્રો, હમણાં જ આપણે સીટ નંબર 9ના ધાનેરામાં જોયું કે કારગિલ ચોકમાં જે લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા, અત્યારે અમે અહીંયા ગેસનો બાટલો જોયો। આ છેલ્લા 5 વર્ષમાં ગેસના બાટલાની સ્થિતિ શું થઈ છે આપણે ભાઈને જ પૂછો। બેટા, કેટલા પૈસા દીધા બાટલાના? 1,080 રૂપિયા અડે બાટલાના, 1,080 રૂપિયા ભાઈ, બાટલાના 1,080 રૂપિયા, શું લાગે છે? હવે જે હે સરકાર કિંમત રાખેલી એ સારી, પહેલાં શું ભાવ હતા? તમે તો ગેસ વાપરતા જ હતો, ગેસ વાપરી છે ને, શું ભાવ હતા પહેલાં? આજથી 5 વર્ષ પહેલાં શું ભાવ હતા? 800-900 રૂપિયા હતા, 800-900, પછી એનાથી પહેલાં જ્યારે 2000, સમજી લો કે 2014 એટલે કે 2009માં 700-800 રૂપિયા હતા, બરાબર, અને એ વખતે આપણા આદરણીય શિક્ષણ મંત્રી
સ્મૃતિબેન આ ગેસનો બાટલો લઈને મોગો થઈ ગયો એ રીતે ફરતા, એ તમે કદાચ જોયા હતા વિડીયો વાયરલ થયા? ના, જાણ મતલબ કે આજે જે ગેસના ભાવ વધ્યા એ તમને યોગ્ય લાગે છે કે વધવા જોઈએ? એ તો જેવી રીતે વધે વધવા લાગે, એમ મોંઘાવરી વધે મોંઘા થયા, શું કરવા વધે મોંઘવારી સાહેબ? અમે ગરીબ માણસ મરી જાઓ ને વધે તો મતલબ કે ગેસના બાટલા ઉપર જે સબસિડી આપવામાં આવતી હતી એ બંધ થઈ ગઈ છે. સબસિડી તો હવે કે ચાલુ થઈ ગઈ 200 રૂપિયા ખાતામાં. આપણે હવે તમને હું એક પ્રશ્ન પૂછું કે આપણા ધારાસભ્ય કેવા હોવા જોઈએ? ધારાસભ્ય તો લોકોના હિત માટે ના હોવા જોઈએ. અત્યારે જે તમારા ધારાસભ્ય છે એ કેવા છે? અત્યારે તો શિવર કોણ એ મને ખબર નહીં છે. હું આમ કોણ છે એ તમને ખબર નથી? અત્યારે કોણ છે? નાથાભાઈ પટેલ. બરાબર. શું લાગે છે નાથાભાઈનું ભવિષ્ય આવતી 2022માં? જે સારું એમ કામકાજ સારું છે. કામકાજ સારું છે તો ગેસના બાટલા માટે ક્યારે અવાજ ઉપાડ્યો? અમારે તકલીફ નહીં પડી એટલે. એમ નથી કહેતો તકલીફ તમને નથી પડી, કારણ કે આ તમારો તો કોઈ બી તકલીફ બધાને જેવું કામ કરે એવું બધું મળી જાય. બરાબર. મતલબ કે તમારા ધારાસભ્ય સફળ છે એમ કહેવા માગો છો તમે? સફળ. બરાબર. તમને શું લાગ્યું ભાઈ ધારાસભ્ય કેમ છે, કેવા હોવા જોઈએ? સારા છે અત્યારે, સફળ. તમને ભાઈ કેમ લાગે? બધા કે સારા છે. બધા કે સારા છે એટલે સારા. વાહ વાહ. એટલે મતલબ કે નાથાભાઈનું ભવિષ્ય હજી અહીંયા હાંસિયામાં ધકેલા એવું નથી લાગતું એમ? એટલે કઈ રીતે પરિવર્તન કરશો, સતામ પરિવર્તન કરશો કે નાથાભાઈ ફેરફી એવું મને ખબર નહીં પડતી. તમને ખબર પડે આમાં ટિકિટ મળે એના પર આધાર હોય, જે ટિકિટ જેને કદાચ સમજી લો કે આ ભાજપ કોંગ્રેસ તમે વારંવાર અપ ડાઉન કરાવો છો, આ વખતે પરિવર્તન કરશો કે નાથાભાઈ લઈ આવશો? ભાઈ જે ટિકિટ ઉપર આધાર છે એમાં ટિકિટ કેને મળે? નાથાભાઈ ન મળે તો એ ખબર નથી. નમસ્કાર મિત્રો, વિધાનસભા 2022 ગણતરીના દિવસો બાકી છે, કેવા હોવા જોઈએ મુખ્યમંત્રી, કોણ બનશે ધારાસભ્ય, આ પ્રશ્ન સાથે મા ન્યૂઝની ટીમ 182 બેઠક ઉપર ગ્રાઉન્ડ ઝીરો ઉપર રિપોર્ટિંગ ચાલુ કર્યું છે. 1 થી 8 સીટ સુધી અત્યારે અમારું રિપોર્ટિંગ થઈ ગયું છે. 9મી સીટ એટલે કે ધાનેરા, અને ખૂબ જાગૃત ગામ. અત્યારે અમે જે ભૂતકાળનું જે ચિત્રણ જોયું તો કોંગ્રેસ ભાજપ એટલે આમ અપડાઉન થતી હોય છે, ક્યારેક જનતા દળ પણ આવી જાય છે. તો 1962માં કોંગ્રેસના સૂરજમલ શાહ 10,000, પછી SWAના બાલાશંકર જોશી 10,000, ત્યારબાદ આગળ વધતા 1967માં ફરી પાછી કોંગ્રેસ હારે છે, SWAમાં BJ જોશી 15,000, અને જે સૂરજમલ શાહ હતા એ હારી ગયા 10,000. તો તમે જોઈ શકો છો કે હાર જીત એટલે આ અહીંયા કાયમી કોઈ પક્ષ નથી રહ્યો કે કાયમી કોઈ વ્યક્તિ નથી રહ્યો, કારણ કે લોકો બહુ પારખું છે કે ભાઈ આ વિસ્તારમાં કોણ કામ કરશે. ત્યારબાદ હું આગળ જતાં થોડુંક આપણે 2002થી, કારણ કે ગુજરાતનું ચિત્રણ બદલાણું, ભારતીય જનતા પાર્ટી સક્રિય થઈ, તો 2002ની વાત કરીએ તો BJPના હરજીવનભાઈ પટેલ 60,573 વોટ, કોંગ્રેસના જોઈતાભાઈ પટેલ 57,000, માત્ર 3,000ની જ આમ તો પાતળી સરસાઈથી તેઓ જીત્યા હતા. ત્યારબાદ 2007માં BJPના મફતલાલ પુરોહિત 65,000, કોંગ્રેસના નાથાભાઈ 51,000, અને INDના ચેલાભાઈ 7,490. 2012માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલ એ વિજય થયા અને 87,000 વોટ, BJPના વસંતભાઈ પુરોહિત 57,000, INDના રૂપાભાઈ કોહલી 4,000. હવે 2017 જે અત્યારે ચાલુ છે અને હવે એની ટર્મ પૂરી થઈ 2020માં, કોંગ્રેસના નાથાભાઈ પટેલ 82,909, BJPના માવજીભાઈ દેસાઈ 80,000. એટલે તમે રેશિયો જોયો 80 અને 82, માત્ર 2,000નો વોટ. તો લાલાભાઈ અહીંયા ખૂબ એક જાણકાર છે, હું એમની પાસે જાણીશ કે લોકો આટલી પાતળી સરસાઈથી શા માટે જીતાડે છે. કારણ કે લોકો કોંગ્રેસને વોટ આપે છે અને ભાજપને પણ વોટ આપે છે, પક્ષ પણ બદલાવે છે અને વ્યક્તિ બદલાવે છે. તો એવા જ એક જમાનાના કહી શકાય કે જાણકાર લાલાભાઈને મળશું. લાલાભાઈ તમારો પરિચય આપજો પહેલાં. હા, હું ધાનેરાનો રહેવાસી લાલાભાઈ મૂળચંદભાઈ મોચી. જી લાલાભાઈ, કેટલા વર્ષની ઉંમર તમારી? મારી ઉંમર 57. 57. તો આપણે અહીંયાનું જે ચૂંટણીનું પરિણામ કેવું હોય છે, કારણ કે અપડાઉન ક્યારેક કોંગ્રેસ ભાજપ આ તે, આ ચૂંટણીનો તાસીર કેવી છે? તાસીર બદલાતી રહે, 5-5 વર્ષે બદલાતી રહે. 2 વાર બીજે કોંગ્રેસ નથી, એના પહેલાં હરજીવનભાઈ હતા. જી,
તો લાલાભાઈ અમે મેં જોયું રેશિયો 2000 કે 3000 ને તો બીજી સીટો 20000 થી લીડ થતી હોય છે, તો અહીંયા 35% નું કારણ શું છે? 35% કે અહીંયા અમે એકતરફી અમુક વોટ પડે કોંગ્રેસના વધારે એના હિસાબે, એટલે લોકો બંને બાજુ હાથ રાખે છે કે ભાજપ આવે કે કોંગ્રેસ, અર્પી થોડો વધારે રાખે, કોંગ્રેસ અર્પી વધારે આપે છે, એટલે ભાજપને પણ આપે ને કોંગ્રેસને પણ આપે. ઓકે, ચૂંટણી શું છે? પક્ષ તરફથી લડાય છે, વ્યક્તિનો ચહેરો જોઈને કે જ્ઞાતિ કે અન્ય કોઈ જાતિવાદ પ્રમાણે? જાતિવાદ પ્રમાણે. મેક્સિમમ કઈ જાતિ છે? મેક્સિમમ પટેલ, પટેલ સમાજ. જાતિવાદ ઉપર લડાય છે. આ વખતે 2022 ની ચૂંટણી કેવી રીતે લડાશે? આ વખતે બીજેપી આવશે જી, અને ઉમેદવાર ગમે હોય, ઉમેદવાર ગમે તે હોય, એટલે ચહેરો નહીં જોવે? ચહેરો નહીં જોવે, નરેન્દ્ર મોદી જોશે, મોદી સાહેબને જોશે જી. તો લાલાભાઈ જે કીધું કે દિલ્હીથી મોદી સાહેબને જે છે જોઈ અને લોકો અહીંયા વોટ કરશે. અન્ય એક વેપારીને મળી, શું નામ તમારું? દિનેશભાઈ રાવલ. દિનેશભાઈ, શું છે ચિત્રણ એક વેપારી તરીકે ખાસ કરીને અહીં બીજેપીનું બીજેપીનું વધારે વર્ણન છે? તો હમણાં વર્તમાન ધારાસભ્ય જે છે કોંગ્રેસના, એણે કામ નથી કર્યા 5 વર્ષમાં? ના, એવા કોઈ કામ કર્યા નથી, એવા કોઈ કામ નથી, સંતુષ્ટ કોઈ કામ નથી કર્યા. શું સમસ્યાઓ છે? સમસ્યા તો બહુ છે, રસ્તાની છે, પાણીના કોઈ નિકાલ નથી, પછી પુલની સમસ્યા હતી એમાં લાંબો ટાઈમ નીકળી ગયો. બરોબર, એટલે 5 વર્ષ જે છે તમારા બધા વેડફાઈ ગયા. વેડફાઈ ગયા એમ કહો છો? હા, હવે પરિવર્તન ઈચ્છો? હા, પરિવર્તન ઈચ્છીએ છીએ. કેવો ધારાસભ્ય હોવો જોઈએ? સ્પષ્ટ ચહેરો હોવો જોઈએ, મતલબ ને કામ કરે તેવો, સ્પષ્ટ ચહેરો અને કામ કરે એવો ધારાસભ્ય હોવો જોઈએ, એવું રાવલ સાહેબ જે એક વેપારી છે. એક યુવાને પણ મળશું ખાસ કરીને કે ભાઈ એમનું શું ચિત્રણ છે. શું નામ તમારું? વિપુલભાઈ. વિપુલભાઈ શું કરો છો? ધંધો કરું સાહેબ. ધંધો કરો છો? રહેવાનું ક્યાં છે? ધાનેરા. ધાનેરા. કેવો ધારાસભ્ય હોવો જોઈએ આપણે અહીંયા? ધાનેરાના વિકાસ માટે સારું કામ કરવા વાળો હોવો જોઈએ. કઈ કઈ ખૂટતી કડી છે અત્યારે? પાણીનો પ્રોબ્લેમ દૂર કરે અને પાણીનો પ્રશ્ન છે, મોટા મોટા પ્રશ્ન હોય જી એ દૂર કરે એના માટે જી. તો આ વખતે તમને શું લાગે છે કેવો પક્ષ મજબૂત હશે? આમ તો 27 વર્ષથી તો બીજેપીની સરકાર રહે, પણ હવે સારું કામ કરે તો સારું એમ જી. એટલે તમને મતલબ સંતોષ નથી બીજેપી? સંતોષ તો છે, પણ સારા મુખ્ય સારા ધારાસભ્ય બીજા ધાનેરામ સારું બ્રાન્ડ સારો આપે એ સારો. મારી વાત ડબલ છે, જો ઉપર તમે બીજેપી કેમ કે 27 વર્ષથી કામ નથી કરો, નીચે અહીંયા કોંગ્રેસ છે, એટલે તમે ઈચ્છો શું છે? કોંગ્રેસ કે ભાજપ સારું કામ કરે એટલે સારું થાય ને. શું નામ તમારું? વિપુલભાઈ. વિપુલભાઈ છે ને એ ભવિષ્યમાં રાજકારણમાં જવાના છે, કારણ કે એણે ડબલ વાત કરી છે. એટલે રાજકારણીએ ઘણા લોકો બહુ સારા હોય છે, પણ ઘણા લોકો છે ને બંધાય નહીં, એટલે વિપુલભાઈ પોતાની વાતમાં બંધાણા નથી એવા જ એક અગ્રણીને મળી. શું નામ તમારું? વેનાભાઈ. ક્યાં રહો છો? નોરલા. આજ વિસ્તારમાં આવો છો તમે? ધાનેરા. દિયોદર. દિયોદરમાં આવો છો? તો આપણે દિયોદરમાં છે, તો અમે દિયોદર જશું ત્યારે અમને મળશું. પણ આપણે ધાનેરામાં તમે આવ્યા છો, તમને અહીંયા કંઈક સમસ્યા દેખાણી કઈ? ધાનેરામ તો સમસ્યા તો ઘણી છે ને. શું શું સમસ્યા છે? બીજેપીની ખૂબ સમસ્યા જ છે. બીજેપીની સમસ્યા? હા, અમે તો કોંગ્રેસમાં જ રહેવાના. કોંગ્રેસમાં જ રહેવાના? હા. એટલે એમની રોડ રસ્તાની સમસ્યા છે કે બીજેપી? ભ્રષ્ટાચાર ને બધું હોય, બધું છે. હા, મોંઘવારીની તો વાત છોડો, પણ હા, કોઈ કામ કરાવવું હોય ને પહેલાં 50 રૂપિયા થતું, હાલ 5000 લે જી જી જી. એટલે પણ જોકે સીટ બદલી ગઈ છે, પણ છતાંય એને સમસ્યાઓ તો છે, પણ એમણે રોડ રસ્તાની સમસ્યા ના કીધી, એમણે કીધું, એમણે કીધું બીજેપીની સમસ્યા, એટલે બીજેપીની સમસ્યા છે. હા બરાબર છે, પણ એમના વિસ્તારમાં અમે રૂબરૂ જશું ત્યારે જાણશું. પણ મિત્રો ખાસ કરીને આ લોકોની તાસીર છે એવા જ એક પરંપરાગત. અહીંયા રહ્યો છો ધાનેદાર? ધાનેરા નથી તમારો જી 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 જી. તો મિત્રો ખાસ કરીને અહીંયા એક નવું ચિત્રણ જોવા મળ્યું છે, અને ઘણા લોકો કહે છે કે ભાજપ, ઘણા લોકો છે કે કોંગ્રેસ, પણ ઘણા વિપુલભાઈ જેવા યુવા જે છે એ એમ કહે છે કે સારો નેતા જોઈએ, એટલે કોઈ પક્ષની વાત નથી કરી. એટલે મતદાર ખૂબ સમજદાર છે, એટલે આશા રાખીએ કે ધાનેદારામાં જે કોઈ પણ ધારાસભ્ય આવે એ કોઈ પણ પક્ષનો હોય, પણ એ અહીંયાના વિકાસ કરે, રોડ રસ્તા ગટર આરોગ્ય શિક્ષણ રોજગારી આ તમામ મુદ્દાને લઈને પશુપાલન ખેતી એના ઉપર પ્રોત્સાહન આપે એવી આશા રાખીએ. અને જે નવા વોટર્સ છે 18 વર્ષના થયા છે અને પહેલીવાર એમને મતદાન કરવાનો મોકો મળ્યો છે, તેઓ અચૂક મતદાન કરે, કારણ કે મતદાન કરવું એ આપણી ફરજ છે. નમસ્કાર મિત્રો, વિધાનસભા 2022 હવે ગણતરીના મહિના અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને આજે મા ન્યૂઝની ટીમ વિધાનસભા 1 થી કરી અને 8 સુધીની બેઠક પૂરી કરી. થરાદ બાદ હવે ધાનેરા એટલે બેઠક નંબર 9માં આવી છે, અને હાલ અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય સ્ટેન્ડિંગ છે 2017માં, પણ 2022માં શું ચિત્રણ હશે એના પ્રતિભાવ આપણે જે છે કારગિલ સર્કલ ઉપર લીધા, કોમન મેને પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા. અત્યારે રાજકીય અગ્રણીઓ સાથે આપણે સરદાર પટેલ જે સર્કલ છે ત્યાં આવી, અને જ્યારે અમે અહીંયાથી દાંતા જતા હતા ત્યારે એમની પાસે પણ પ્રતિભાવ જાણીએ કે 2022માં શું ચિત્રણ હશે, લોકોની શું અપેક્ષાઓ છે, અને ધારાસભ્ય કેવો હોવો જોઈએ. તો આ તમામ મુદ્દાને લઈને આજે કહી શકાય કે
चाय पे चर्चा नहीं पण एक चोराए पे चर्चा करी अने आजे ए लोकोना प्रतिभाव जाणशुं के धानेरानुं मूळ शुं छे, अहींयानी बेठकनी तासीर शुं छे, तो मळीए आपणे एवा ज અગ્રણીને। સૌપ્રથમ તમારો પરિચય આપો। મારું નામ દિનેશભાઈ એમ પટેલ છે, હું અહીંયા કોંગ્રેસ પાર્ટીનો તાલુકા પ્રમુખ છું જી, અને અહીંયા પણ એક વેપારી તરીકે પણ ધાનેરાની અંદર અને ખેડૂતનો દીકરો છું જી। એટલે ખેતીની પણ તમને ખ્યાલ, ખાસ કરીને સમસ્યાઓ ખ્યાલ હશે, વેપારીઓની પણ સમસ્યાઓ ખ્યાલ હશે, અને સાથે સાથે રાજકીય વ્યક્તિઓ છો એટલે લોકોના પ્રશ્નોને પણ તમે વાચા આપશો। તાસીર આ બેઠકની શું રહી છે અત્યાર સુધીની? આ દિવસ સુધી અમારા ધાનેરાની અંદર પ્રથમ તો આ બે ટર્મથી સતત કોંગ્રેસનો દબદબો જ છે, અને આ સીટ કોંગ્રેસ માટે કોંગ્રેસની સીટ જ છે જી। મોટામાં મોટી સમસ્યા સરકાર અમને, મોટામાં મોટી ધાનેરા અને દાંતીવાડાની સમસ્યા છે પાણીની, તો અમને નહેરનું પાણી મળતું નથી, એટલે મોટામાં મોટી ખેડૂતો માટે નહેરનો પ્રશ્ન છે, મોટામાં મોટો પાણીનો મોટામાં મોટો પ્રશ્ન છે જી। મેં ભૂતકાળ ઉપર જ્યારે ચિત્રણ કર્યું તમારી આ બેઠક ઉપર, તો બહુ માઇનોરમાં જે છે વિજેતા થાય છે, બીજેપી હોય કે કોંગ્રેસના હોય, 2000-3000, તો લોકો ખાસ કરીને અસમંજસમાં છે, કારણ કે કોઈ એક પૂરો વિશ્વાસ 10,000 કે 20,000ની લીડ મેં ક્યાં જોઈ નથી, મેં જોઈ ભૂતકાળમાં પણ, તો એનું શું કારણ? અગાઉ જોઈતાભાઈ જ્યારે જીત્યા ત્યારે પણ બધા અમે સાથે મળીને જીતાડ્યા હતા 32,000, નથાભાઈને પણ બીજી વાર કોંગ્રેસ જીતાડ્યા છે, અને વિશ્વાસ, જનતાનો વિશ્વાસ પૂરેપૂરો છે જ અહીંયા, જનતાનો વિશ્વાસ આજ દિવસ સુધી કોઈ ધારાસભ્ય અમારા કોંગ્રેસના ધારાસભ્ય ગુમાવ્યો નથી જી। હાજી, ખાસ કરીને મેં વાવમાં જોયું તો ત્યાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય છે અને એણે ખૂબ સારા વિકાસના કામો કર્યા છે, એટલે ઘણી વાર અમારા વાત કરીએ કચ્છની તો બેઠક નંબર 6 કોંગ્રેસની છે, સંતોકબેન એ પણ મહિલા છે, પણ એમણે એક બહાનું કાઢ્યું કે ઉપર બીજેપીની સરકાર છે એટલે વિકાસ નથી થયો, પણ વાવમાં એ ઊંધું છે, વાવમાં એ કોંગ્રેસમાં આવો છતાં પણ વિકાસ થયો છે, તો અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય વિકાસના કામો કરી શક્યા છે? અમારા ધારાસભ્યએ કોઈ પ્રજાને એવું નથી કીધું કે ઉપર ભાજપની સરકાર છે ને મારું નથી ચાલતું, અમારા ધારાસભ્ય એવા સરળ છે કે આજે પણ અમે ગમે ત્યારે કામ ભળાઈએ તો અમારી સાથે, ગમે ત્યાં ઓફિસમાં બીજે કામ હોય તો પણ થાય છે, અત્યારે અમારો પુલ જે છે એનું કામ પણ ધારાસભ્યએ અમને સરળતાથી અમારું કર્યું છે, વિકાસના કામો ગામડે ગામડે જે ગ્રાન્ટો છે એ પણ ધારાસભ્યએ આપી છે, હમણાં છેલ્લા જ આ વર્ષમાં 15 રોડ લાયા છે જે ગામથી ગામ જોડે છે, એવા પણ રોડો લાયા છે ધારાસભ્યએ, કોઈ દિવસ એવો પ્રશ્ન નથી કર્યો પ્રજાને કે અમારા ઉપર નથી ચાલતું, ધારાસભ્ય એ ધારાસભ્ય છે અને એનું ચાલતું જ હોય છે, ઈચ્છાશક્તિ જરૂરી છે, કોઈ પણ પક્ષ ધારો કે ઉપર કોઈ પણ સરકાર, જો તમારી ઈચ્છાશક્તિ હોય તો કામ થઈ શકે, ધારાસભ્ય કામ કરી શકે છે, અને ધાનેરા તાલુકા મત વિસ્તારની અંદર અમારું કામ થયું જ છે। કેટલોક અત્યારે તાલુકા આવે છે આમાં અને કેટલા ગામડા આવે છે અને એની સમસ્યાને આ વખતે 2022માં જો તમારા ઉપર કળશ જોડાય તો કઈ રીતે વાચા આપશો, ખુરતી કડી શું છે, કેટલોક વિસ્તાર છે? અમારા અંદાજિત વિસ્તારના ગામડા છે 150 ગામડા જેવા છે ધાનેરા અને દોતીવાડા તાલુકાના, અને 280 બૂથ છે જી, બરાબર, અને સમસ્યા મેન મોટામાં મોટો અમારો મુદ્દો છે પાણીનો પ્રશ્ન છે, કે નર્મદાની નહેર દાંતીવાડા અને ધાનેરાને મળે એ મોટામાં મોટો પ્રશ્ન છે અમારો જી। તો મિત્રો, ખેતી અને પશુપાલન આધારિત આ પ્રદેશ છે અને હટાવી લેજો રિક્ષા, તો ખાસ કરીને એ ચોક્કસ પ્રશ્ન છે કે જો ખેતીને અને પશુપાલનને ટકાવવું હશે તો એ પાણીની જે વાત છે એ નેર વાટે જે છે નર્મદાનું પાણી મળે તો આ સમસ્યા હલ થઈ શકે છે, આપનો પરિચય? મારું નામ HK રાજગોર, હું એડવોકેટ વકીલાત તરીકે અહીંયા ધાનેરામાં પ્રેક્ટિસ કરું છું, અને હું એક તટસ્થ વ્યક્તિ તરીકે મારો અભિપ્રાય અહીંયા રાગમાં કોઈ પક્ષાપક્ષીથી પર રહીને મારી વાત રજૂ કરવા માગું છું જી। તો ખાસ કરીને કોમન મેન તરીકે શું સમસ્યા છે અને કેવો ધારાસભ્ય હોવો જોઈએ? વર્તમાન શાસકોએ ભાવ વધારાને પ્રજા ત્રાહિમામ છે અને આ શાસકોની ચાલાકી સામે પ્રજા અત્યારે હાલાકી ભોગવી રહી છે, એટલે એનો જવાબ આવનારી ચૂંટણીમાં પ્રજા આપશે એવું મારું સ્પષ્ટ મત છે। અમારી જ્યારે ટીમ અહીં આવી ત્યારે બ્રિજની લેફ્ટ સાઈડમાં જે વળવાનું આવે ત્યાં કને જ જે બસ સ્ટેશન છે, એટલે લોકો બસની રાહ જોતા, એમાં ગેસનો બાટલો હતો, એ ઇન્ટરવ્યૂ પણ અમારા ઘનશ્યામભાઈ લીધો છે, તો બાટલાનો ભાવ અત્યારે 1000ને ટપી ગયો છે, એક સમય 50 રૂપિયા વધતા હતા ત્યારે સ્મૃતિબેન જે છે એ રસ્તામાં આવી જતા હતા, તો રસોડું કેટલું મોંઘું થયું છે? મેં મૂળ વાત જ કરી કે અત્યારે મોંઘવારી એ મૂળ પ્રશ્ન પ્રજાનો છે, એમાં બાટલા કેવો, પેટ્રોલ કેવો, ડીઝલ કેવો, અરે જીવન જરૂરિયાતની તમામે તમામ વસ્તુઓમાં વર્તમાન શાસકોએ માજા મૂકી દીધી છે, ભાવ વધારો એ મુખ્ય પ્રશ્ન અત્યારે છે જી। તમારી પાસે આવી ખાસ કરીને ભાવ વધારો બધી સમસ્યાઓ છે, તો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે નિષ્ફળ ગઈ છે એવા આક્ષેપો છે, તમે શું માનો છો?
आज तमे जोता हशो मीडियाना मित्रों अमे सोशल मीडिया में अने वधारे बताई छे सारी चेनलों छे तमारा जेवी छे ए पण बतावे छे कोंग्रेसना अत्यारे छेल्ला 6 महिनाथी धरना होय के मोटा मोटी रेलीओ होय के आवेदनपत्र होय मोगवाड़ीना विरुद्ध में कोंग्रेस पार्टी आज दिवस सुधी कोई दिवस पीछे हट नथी करी अने सामे लड़े ज छे अने लड़ती रहेशे 2022 में पण लड़शे एवी मारी खातरी छे। हाँ जी आप आवी जाजो खास करीने अत्यारे क्या होर्डिंग लागेला छे बधी जगह डबल एंजीन नी सरकार એટલે ડબલ એન્જિનમાં જે છે એમાં આપણે હા ડબલ એન્જિનવાળી સરકાર છે એટલે એક ગાંધીનગરનું એન્જિન છે અને એક દિલ્હીનું એન્જિન છે પણ ઘણા લોકો એમ કહે છે કે એન્જિન જે છે એ એક આગળ છે અને એક પાછળ છે એટલે એકબીજાના એન્જિન ખેંચાય છે ટ્રેન ક્યાંય આગળ જતી નથી તમને શું લાગે ડબલ એન્જિનથી વિકાસ થયો છે? બિલકુલ ડબલ એન્જિનથી વિકાસ નથી થયો એનું કારણ છે એમને ઈરાદાપૂર્વક અહીં ધાનેરાના હાલ લંપીનો પશુપાલનમાં એક લંપી નામનો રોગ ચાલે છે તો સરકાર તરફથી એને લંપી નામના રોગને નિયંત્રણ કરવા માટેની કોઈ પણ પ્રક્રિયા કરવામાં નથી આવી એ ભલે ગુજરાતનું એન્જિન હોય કે દિલ્હીનું એન્જિન હોય ભલે બધી મોટી મોટી વાતો કરે છે આગળ બે ભેગા લાગેલે જેમ બે બળદ ધોવે તો તાકાત લાગે એટલે એન્જિન બે આગળ છે કે કેવી રીતે છે? બિલકુલ એન્જિનમાં ડીઝલ વિયોણા એન્જિન છે બિલકુલ ડીઝલ વિયોણા એટલા માટે છે કે ભાવ બહુ વધી ગયો છે ડીઝલ વિયોણા એન્જિન ચાલતા નથી। મિત્રો આ એક નવું જાણવા મળ્યું કારણ કે મેં અગાઉ પૂછ્યું તો બે એમ કીધું કે એક આગળ પાછળ એન્જિન છે સામસામે એટલે ગાડી ક્યાંય આગળ જતી જ નથી અને એક જણા એમ પણ કહ્યું કે એન્જિન એક એન્જિન જે માત્ર ખાલી દેખાવા પૂરતું છે બોક્સ છે એ ભૂપેન્દ્રભાઈનું જે છે એન્જિન છે પણ અહીંયા નવી વાત ધાનેરામાં જાણવા મળી। શું નામ મિત્ર તમારું? ભીખાભાઈ રબારી સામાજિક કાર્યકર્તા છું। ભીખાભાઈએ કીધું કે એન્જિનમાં આજે છે એ ડીઝલ જ નથી કારણ કે ભાવ વધી ગયા છે અન્ય કોઈ કોમન મેન છે? શું નામ? મારું નામ વિકે કાગ છે હું રાષ્ટ્રીય કિસાન સંગઠનનો પ્રદેશ મહામંત્રી છું। અહીંયા જે વર્તમાન સરકારની વાત કરવામાં આવે તો વર્તમાન સરકાર ખેડૂતોના તમામ મોરચે નિષ્ફળ ગઈ છે 2017 પૂરું હતું તો અહીંયા વિનાશ વિરો હતો વીમા કંપનીએ મસમોટા પ્રીમિયમ લઈ અને ખેડૂતો પાસેથી જે લૂંટ ચલાવી હતી તો અહીંયા સરકારે જે પેકેજ આપ્યા હતા પરંતુ વીમા કંપની એક પણ રૂપિયો હજુ સુધી અહીંયા ખેડૂતો ચૂક્યો નથી। 2015ની વાત કરો 2017 2016માં દુષ્કાળ હતો પરંતુ હજુ સુધી સરકારે જે પેકેજ આપ્યા એના સિવાય વીમા કંપની કોઈ આપ્યું નથી। બીજી વાત કરવામાં આવી પાણીની તો અમારી માગણી એવી છે કે કણા ડેમમાંથી મુક્તેશ્વર ડેમ અને ત્યાંથી દાંતીવાડા શિપુ ડેમ મારફતે અહીંયા બનાસ અને રેલ નદી જીવિત કરી અને ખેડૂતોને અહીં બચાવી શકાય છે પરંતુ વર્તમાન સરકાર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી ઠેક વાવથી દાંતીવાડા સુધી ખાલી નહેર નાખે પણ પાઇપલાઇન નાખે છે પરંતુ પાણી ક્યારેય આવ્યું નથી। એટલે અહીંયા કે જે મોદી સાહેબ જે દાવા કરતા હતા કે 2022માં ખેડૂતોની આવક ડબલ થશે 2022 સાહેબ પૂરું થવા આવ્યું છે આપના માધ્યમથી હું આપણા પ્રધાનમંત્રીને સવાલ કરવા માગું છું કે આપે અમારા ખેડૂતોની આવક ડબલ ના કરી પરંતુ શરૂ અહીંયા જ આવક ડબલ થઈ છે સાથે અહીંયા પશુપાલન ઉપર અહીંયા અમારા ટકરો છે તાલુકો જે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ધાનેરા તાલુકો પૂરું પાડે છે અહીંયા લંપી વાયરસમાં હજારો પશુઓ મરી ગયા છે પરંતુ આપણા કેન્દ્રના પશુપાલન જે મંત્રી છે રૂપાલા સાહેબ એ એમ કહે છે કે દૂધ ઘટ્યું નથી પરંતુ એ ત્યાં એસીબીની વાત કરે છે સાથે બીજી બાજુ વાત કરવામાં આવે તો અહીંયા જે દાણના અને ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે તો દૂધના ભાવ હજી ઠેરના ઠેર છે। શંકરભાઈ ચૌધરી સાહેબ એમ કે સ્વરત ક્રાંતિમાં હું નફો આપ્યો છે પરંતુ મારે શંકરભાઈ ચૌધરી સાહેબને સીધો સવાલ છે કે તમે જે અમને ભાવફેર આપ્યો છે એ સરકારે આપ્યો છે કે કોઈ તમે સબસિડી લઈને આપ્યો છે અથવા તો અમારા જે બેંક જે ડેરીમાં જમા છે નાણાં જે આ પૂરતો ભાવ આપતા નથી વર્ષ દરમિયાન એ નાણાંનો અમને ભાવફેર આપી અને સ્વરત ક્રાંતિની વાત કરો છો? એટલે આ સરકાર વારંવાર જૂઠું બોલી રહી છે ગુમરાહ કરી છે નવી ચૂંટણી નવા મુદ્દા સાથે વાત કરતી હોય છે વાત કરવામાં ધાનેરાના ધારાસભ્યની તો હું એક નૂતન અને ખેડૂત આગ્રહની જગ્યાએ વાત કરવા હું કે ધાનેરાના ધારાસભ્ય જે અમને ખૂબ મોડા મળ્યા છે આ ધારાસભ્ય આજથી અમારે 20 વર્ષ પહેલાં હોત તો અમારે અહીં ધાનેરાની વિકાસની કાયાપલટ 100% થઈ હોત કારણ સતત સક્રિય રહી અને કામ કર્યું છે અને હાલમાં લોકો એમનાથી ખૂબ ખુશ છે આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ લોકો અને ખેડૂતો એમના તરફ નજર માંડીને બેઠા છે। હા વિરામ તરફ જાઉં ખાસ કરીને આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે દિલ્હી પંજાબ અને ગુજરાતમાં હવે વાયા પંજાબથી ગુજરાતમાં એન્ટ્રી તો એની તમને ખાસ કરીને કોઈ ચિંતા છે તમારા જે છે એ વોટને કોઈ ડેમેજ કરશે કે પછી સત્તા ઉપર આપશે શું લાગે? અમારા ધાનેરાની અંદર ધાનેરા મતવિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટી એટલી મજબૂત છે કે કોઈ એમની અસર થશે નહીં। બીજું મારો એક મુદ્દો છે વેપારીઓનો ધાનેરા આપણા બજારના વેપારીઓ 2017ની અંદર પૂર આવ્યો હતો એ ટાઈમે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા અને ખુદ આવ્યા હતા એ ટાઈમે બધા વેપારીઓને લોન આપી હતી અને વ્યાજ સાહે
तो हजी सुधी ए 2017 नु आज सुधी व्याज मळ्यो नथी वेपारीओने। खुदना पैसा भरी 2 वर्षनी लोन आपी दी, 2 वर्षना पैसा घरना भरी पोतानो व्याज भर्यो छे। हजु मुख्यमंत्री जे बोलेला हता ए पण व्याज अमने मळ्यो नथी, वेपारीओने पण हजु नथी मळ्यो। ए मोटामां मोटो वेपारी पण नाराज छे आ वखते। वेपारीओ पण नाराज छे, पशुपालको पण नाराज छे, गृहिणीओ नाराज छे, आरोग्य कर्मचारी नाराज छे। गई काले आपणे एक्समेन एटले के निवृत्त जे सैनिकों छे नाराज छे, तो हवे राजी कोण छे एनो प्रश्न पूछीश। तो हवे सरकारमां राजी कोण छे अत्यारे? सरकारमां भ્રષ્ટાચાર કરવાવાળા રાજી છે, આ સ્પષ્ટ અને સ્પષ્ટ વાત છે જી। मित्रों खास करीने खूब सरस चर्चा अने सरदार पटेल ना जे सर्कल में अत्यारे जता जता आ बधा अग्रणीओ साथे मळवानुं थयुं अने चित्रण कंईक अलग छे। अने मारे ए प्रश्न पूछूं छूं कि ज्यारे पण अमे जाईए छीए डिबेट माटे त्यारे कोंग्रेस अने आम आदमी पार्टीना मित्रों मळे छे, भारतीय जनता पार्टीना मित्रों जे छे ए लगभग अमुक डिबेटने बात करता आवता नथी, शुं कारण छे? कोंग्रेसना मित्रों शा माटे जोडाता नथी? भाजपना लोको अत्यारे बधा कोंग्रेसना लोको छे, पण बीजेपीना लोको आम आदमी अने कोंग्रेस साथे जोडाता नथी डिबेटमां? ભાજપવાળાના ઉપરથી એવા આદેશો હોય છે, કારણ કે અહીંયા કોઈ વિકાસનું કામ તો કર્યું નથી। વસ્તીને બાટલો જે 400 રૂપિયામાં મળતો હતો એ 1100 રૂપિયામાં બાટલો મળે છે। જે વસ્તીને ખાવાની દાળ મળતી હતી 60 રૂપિયામાં, આજે 120 રૂપિયા કિલાના છે। જો બજારમાં આવે તો આ વખતે વસ્તી પણ એમની ધૂળ કાઢી નાખે, એના માટે એ લોકો અત્યારે કોઈ ડિબેટમાં ફરકતા નથી। ધૂળ કાઢી નાખે આ દેશી શબ્દ છે, અને હવે જોઈએ છે કે મતદારો જે છે 2022માં કેવી ધૂળ કાઢે છે વોટિંગ કરીને જી। સાહેબ મારે એક પ્રશ્ન હતો કે જે આપણે જે ખાવાની અને જે જીવન જેવી વસ્તુ છે, દૂધ છે, શાકભાજી છે, તો એ વસ્તુ ઉપર પણ આ વર્તમાન સરકારે જીએસટી લાગુ કરી નાખ્યું છે, તો આ આ એક આપ અંદાજ મારી શકો કે આ સરકાર કઈ હદે જોવા માગે છે? જે જે લોકોએ પોતાના પેટ માટે જે ઓખી પાટા બોધી અને જે કમાતા હોય છે, મહેનત કરતા હોય છે, અને સાંજે એના બાળ બચ્ચોને દૂધ કે પનીર કે કોઈ એવી વસ્તુ પણ ના આપી શકે, કે એના ઉપર એટલો ટેક્સ નાખી દો કે એ લોકો દૂધની થેલી હાલમાં આપ બજારમાં લેવા જશો તો એ દૂધની થેલીના સાહેબ રૂપિયા લગભગ 60 થઈ ગયા છે। જ્યારે અમે દૂધ ભરાઈ છે ડેરીમાં તો એ અમારા દૂધનો જે ખેડૂતનું દૂધ છે એ દૂધનો ભાવ 26 રૂપિયા છે એ 1 કિલો ફેટના, અને એ જે છાશ છે એના હાલમાં 26 રૂપિયા છે। તો આજે અમને દૂધ કરતાં છાશ મોંઘી મળતી થઈ ગયા જીએસટીના કારણે સર જી જી। એટલે મિત્રો દરેક જગ્યાએ આ એક કમરતોડ, અને તમને જણાવી દઉં કે જ્યારે બીજેપીએ કેન્દ્રમાં શાસન કર્યું ત્યારે એક મુદ્દો હતો મોંઘવારીનો, કે મોંઘવારીના નાબૂદ કરશું કોંગ્રેસની સરકારમાં મોંઘવારી છે, પણ અત્યારે બીજેપી સામે સવાલ ઉઠી રહ્યા છે એ મોંઘવારીના જ છે। હવે નક્કી કરવાનું છે ગુજરાતની પ્રજાને, 182 સીટમાં જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર માન્યુસનું કવરેજ છે, ત્યારે આજે 9મી સીટમાં જે ધાનેરામાં પણ એક ચિત્રણ જોવા મળ્યું છે, આક્રોશવાળું જે છે કોમનમેનનો આક્રોશ છે, કોંગ્રેસનો આક્ષેપ છે, અને અત્યારે બીજેપીનો એક પણ કાર્યકર્તા જે છે અહીંયા ઉપસ્થિત રહ્યો નથી જી। સાહેબ જ્યારે આ સરકાર વર્તમાન શાસકો પોતે શાસનમાં આવ્યા છે ત્યારે એમનું સ્લોગન હતું ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરો, અત્યારે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ફાલ્યા ફૂલ્યા છે એ પ્રજાનો સ્પષ્ટ મત છે, કોઈ પક્ષા પક્ષી વગર જી। અને ખેડૂતો આજે 20 દિવસથી આંદોલન ઉપર ગાંધીનગર બેઠા છે, પરંતુ સરકારને જે સત્તા સુધી ભારતીય કિસાન સંઘે પહોંચાડતી એના હોદ્દેદારો જે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા એ આજે 20 દિવસથી ગાંધીનગર બેઠા, પરંતુ ખેડૂતોની વાત સાંભળવાની ખાસ સરકારને તમી જ લેતી નથી, એટલે સરકાર માટે હવે દિવસો ભરાઈ ગયા છે। મિત્રો અમે આનાથી આગળની સીટ એક જોઈશ, તો 8મી સીટ થરાદમાં, અને થરાદમાં ત્યાં આજે છાવણીમાં અમે એની મુલાકાત લીધી, અને છેલ્લા 8 દિવસથી ત્યાં અમરનાથ ઉપવાસ માટે એક કહી શકાય કે અન્નનો દાણો પણ નથી નાખ્યો, અને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શબ્દ બહુ સારો છે પણ એમાં મુખ્યમંત્રીનો ક્યાં જે છે એ ઉપસ્થિત નથી દેખાતી, કોઈ લોકો એની મુલાકાત નથી લીધી સરકાર તરફથી, પોષણની વાત નથી, એટલે આ બધી વાતો થઈ છે જે છે મોટા મોટા બેનરો લાગ્યા, એટલે એ પણ અત્યારે થરાદનું કવરેજ તમે આપ માન્યુસમાં જોઈ શકો છો। તો મિત્રો આ ધાનેરાનું ચિત્રણ હતું, હવે આગળની સીટનું ચિત્રણ જોશું, પણ આક્રોશ દરેક જગ્યાએ છે, જોવાનું એ રહ્યું કે હવે પરિવર્તન કે પુનરાવર્તન। અંતમાં જે લોકો પ્રથમવાર મતદાન કરવાના છે એમને હું દર વખતે અપીલ કરું છું, જે યુવક યુવતીઓ જે 18 વર્ષના થયા છે એમને મતદાનનો અધિકાર મળ્યો છે, એટલે મતદાન અવશ્ય કરજો, તમારા 1-2 વોટથી શું થશે એવી વિચારણા જો તમે રાખશો તો કદાચ તમારો પસંદગીનો ઉમેદવાર હારી પણ શકે છે, કારણ કે આ સીટની તાસીર છે। મેં જોયું છે કે 2000-3000માં લોકો હારજીત થતી હોય છે, ત્યારે તમામ મતદાન કરે એ અપેક્ષા સાથે કુલદીપ ગઢવી અને ઘનશ્યામ બારોટ સાથે હું જયમલસિંહ જાડેજા, માં ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા।